તો હવાનવ ને પાંચ થઈ ગઈ છે. શુભમ મને ટોપરો વાગડ તો લ્યો હવે આજે બટ ભૂલે ભૂલે હું ખમણી રાખી. શુભમ મને મદદ કરાવે છે, એ ટોપરું ખમણે છે. બાકી બધી લોટ ને ગળ એ જે કંઈ લેવાનું છે બધું મેં તૈયાર કરી નાખ્યું છે. અને અત્યારે બનાવવાનું છે પાક, કારણ કે બધા એને થોડી કુતરે હોવાથી અડત્યો તો નહીં બનાવી, એટલે અમોઢેથી બનાવશું. એટલે અત્યારે થોડો પાક, અને પાક મેઇન બનાવવાનું કારણ એ છે કે કિશનની હાટુ નાસ્તો મોકલવાનો છે. કિશનને 10મું છેલ્લા હવે 2 મહિના છે. દર વખતે નાસ્તો બનાવીને મોકલું પણ દર વખતે વિડીયો નથી બનાવતી, ક્યારેક બનાવું છું ક્યારેક નથી બનાવતી, એવું બધું થાય છે. તો હું અને શુભમ બનાવી, અને શુભમને કિશનને ગળવું ઓછું ભાવે છે એટલા માટે અમે દર વખતે ટ્રાય મારી, એકવાર અડદિયો મોકલો એકવાર મૈસૂર મોકલો, ને આ વખતે હવે પાક મોકલીએ. પાક તો ઘણી વાર ખુખડી બનાવી દઉં પણ એ ટોપરું ગુંદર ઓછું ભાવે, પણ આ વખતે તો પણ થોડુંક નાખશું. એટલે જોઈશી હવે, કારણ કે 2 મહિના ખાવા પીવામાં એને જાણ રહે, એની તબિયત સારી રહે, તો 10મું છે એટલે એને થોડીક મહેનત પણ વધારે કરવી પડશે, તો એને વાંચવામાં થોડું ખારું રહે એટલા માટે. બાકી તો દાદા હમણાં મળવા ગયા તેથી ખારી શીંગ ખારી પટ્ટી એવો નાસ્તો તેનો શરૂ હોય, પણ એવો ઓછો ખાય, સેવડો અને એવું બધું વધારે ખાય પહેર બનાવીને. અને ગળું ભાવે કે ન ભાવે, પણ જ્યારે એને ભાખરી કે સોપડેલું ન ભાવે એટલે ભીખો થાય એટલે ખાઈ લે છે, વાંધો નથી આવતો. અને શુભમ તારે બનાવવાનો છે પાક, શુભમ તો મારી જગ્યાએ બેસી ગયો છે. હવે શરૂ કરી દઉં બનાવવાનું, તો પાક બનાવી બાકી બધું ખારી શીંગ નહીં એને હું કાલ બનાવી દઈ, અને કાલે એને દેવા જવું જ પડશે એટલા માટે જાય છે, એના કાકા જવાના છે તો લેતા જાય, એટલા માટે અત્યારે બનાવી નાખી દિવસ બનાવવાનું. આજે આખો દિવસ તો બધાએ લહણ વાયવું અને શાક બકાલું કર્યું એટલે દિવસ વહી ગયો, તો અત્યારે બનાવી નાખું. આમ પણ દિવસ કરતાં અત્યારે શાંત વાતાવરણ હોય અને પૂરવા હોઈ ગયો હોય, મેઇન વસ્તુ પૂરવા જાગે તો એક કામ ન કરવા દે. તો આપણે હાવ ધીમો તાપ રાખશું, અને હાવ ધીમા તાપે ગાયના ઘીમાં આપણે શેકાવા દેવું, એટલે ધીમા તાપે શેકાય તો બળવા પણ ખંડ પણ રાખશું. શિયાળામાં આમ તો આપણે અડદિયો કે પાક કે બધું ખાતા જ હોય, પણ જે ગોળ વાળી વસ્તુ છે ને એ બહુ સારી, એટલા માટે પાકમાં આપણે વધારે પડતો ગોળ જ હોય. અડદિયામાં જે ખાંડ નાખી અથવા ગોળમાં પણ બને પણ એ ખાંડમાં વધારે ભાવે, અને પાક છે ને એ તો ગોળમાં જ ભાવે, એમાં ખાંડ નાખે તો ન ભાવે, મોરસ કે નાખે ને ઠાંગડા હાકર કે તો પાક ન ભાવે, અડદિયો જ ભાવે. પણ પાકમાં આપણે ગોળ નાખી, કારણ કે ગોળના ફાયદા શિયાળામાં ગોળ ખાવાથી વધારે રહે, એટલા માટે આપણે ગોળ વાળો પાક બનાવવાનો છે. અને બધા ગોળ વાળો પાક બનાવતા હોય, દર વખતે થોડોક બનાવો, આ વખતે થોડોક વધારે બનાવ્યો છે, જોઈશી કેવો બનશે. એમ લોટ આપણો ઘણો ફેંકાઈ ગયો છે, અને તવી તો પણ હળવો ફરે છે, અને ઘી પણ છૂટું પડી. તો ગોળ પાકે એટલે તરત જ હેઠો ઉતાર લેવું. તો લોટ મસ્ત ધીમો આપણે શેકાઈ ગયો છે, અને તાપ પણ થોડો કેવો હતો, અને એમાં લીધે તાપ આપણે થોડોક હાવ કાઢી અને ખાલી ભઠ્ઠા ઉપર મૂકી દીધું છે. આવા ભઠ્ઠેથી ધીમે ધીમે પાકશે, કારણ કે ઘઉંના લોટમાં અને પાકમાં અડદિયામાં શેકવામાં બહુ જ ધ્યાન દેવું પડે, અને આખેલે તો થોડોક વધારે છે એટલે મને પણ થોડુંક એમ થાય કેવો બનશે કેવો નહીં એમ. એટલે હાવ ભઠ્ઠા ઉપર ધીમા તાપે શેકવા દઈ, અને પછી મસાલા નાખી. મસાલા અગાઉ આપણે ઘણીવાર બનાવતા હોય ગેસે તો આપણે અગાઉ શેકવા પડે, બાકી લોખંડના વાસણમાં બનાવતા હોય અને ગોળ અને લોટ એટલો ગરમ હોય કે એમાં આપણે મસાલા શેકવા નથી પડતા, મસાલા અંદર નાખીએ એટલે તરત એની હાથે શેકાઈ જ જાય, કારણ કે ઠરે જ એ પહેલાં મસાલો આપણે કાજુ કે ટોપરું કે જે કાંઈ હોય અંદર શેકાઈ જાય, એટલા માટે અગાઉ નથી આપણે શેક્યા, એની અંદર જ શેકાઈ જાય. થોડોક અમથો ભઠ્ઠો છે તો એ મસ્ત શેકાય છે. પણ ભૂખણી તો હેકાય, અને જો આપણે સોકીમ લઈ લીધી
હવે ખરી જાય પતિકા પડે પછી ખબર પડે કે કેવી બની. અને પતિકા પડે કે ન પડે એક તો ખબર નહીં, પણ એક ખાવામાં કેવી બનશે એ તો પછી જ ખબર પડશે. ખરશે તો અત્યારે તો સાખી નથી. અને ખાસ કરીને હવે કિશનભાઈને ભાવી જાય, તારું ભાવે જ છે એને ઉખડી. આમ અહીંયા હોય તો ન ખાય, પણ ત્યાં એ ભૂખો થાય ને એટલે એમ કહે કે હું ખાઈ લો કાકી, એટલે ખાઈ લે. તો એટલી ઉખડી બની તૈયાર થઈ ગઈ છે. મોડું થઈ ગયું છે, જે કઈ બીજો નાસ્તો છે આવતીકાલે બનાવશું. થોડી ગરમ છે ત્યાં જ આપણે પતિકા પાડી લઈ. રાતના રાઈટ 10:15 વાગી ગયા છે અને આપણી બધી ગાયો બેસી ગઈ છે. એક બગલી જ ગાય ઊભી હતી, કારણ કે જ્યારે એને નિરણ કરી ત્યારે એને ખાધી નહોતી. તો એને ગમાણવાની જગ્યાએ જે કાંઈ સારો પીડો હતો, મગફળીનો પાલો નાખ્યો હતો, તો એ ખાય છે. અને બાકી બધી ગાય ખાઈ પીને મસ્ત બેસી ગઈ છે. ને હજી એવી એટલી બધી ઠંડી નથી કે વરાવતી, એટલે વાસરું બધા બહારની ઓર બેઠા છે અત્યારે, નથી લાગતી. મને તો રસોઈ બનાવી રહી ત્યાં ગરમી થઈ ગઈ, તો બધા કેટલા મસ્ત બેઠા છે. ગાયો આપણી બધી બેસી ગઈ છે અને શાંતિથી, અને હું પણ હવે અત્યારે રાત થઈ ગઈ, 10:15 વાગી ગયા, એટલે થાકી ગઈ છું આજ, એટલે સુઈ જવાનું છું. અને સવાર હાટું છોકરાનું, કારણ કે શિયાળાની ઠંડી આવી ગઈ, ત્યાં સુધી જે કાંઈ ખવાનું એટલે એના માટે કરિયા તો પલાળી દીધું છે કહાની તાહળીમાં. તો કરિયા તો બધા સવારે પહેલા લે, પછી બધા સવારે જમશે પીવે. આમ તો બધા પીએ જ જાય છે, જેની યશવી શુભમ, કારણ કે હામું રહેવું પડે તો પીવે, નહીં તો એમ કે હા પી લે આ પી લે, ને પછી પીતા નથી. અને શાળામાં તો કરીએ તો બહુ સારું. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. જો તમને ગમતો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો.